અત્યાર સુધી આપણે વિડિયોમાં સ્વાધ્યાયના ચાર દાખલા બતાવ્યા વિડિયોમાં સ્વાધ્યાયના ચાર દાખલા બતાવ્યા આઠ પત્યો નવ પત્યો પછી બાર પત્યો બરાબર છે અને છેલ્લો આપણે લગભગ પંદર નંબર લીધો વિદ્યાર્થી મિત્રો આપણે હવે વિડિયો શરૂ કરીએ ઉદાહરણ સોલ્વ કરાવું ધ્યાન રાખજો विद्यार्थी मित्रों खास ध्यान रखो अगर हूँ उदाहरण सॉल्व कराऊं जो स्वाध्याय ना दाखला हूँ जुम्मा चलाऊं जो अने अवे थी वीडियो में हूँ उदाहरण सॉल्व कराई ध्यान रखो चलो आपने खबर जे बे रीतना दाखला है जे मूड़ी खाता वाला अने चालू खाता वाला ध्यान रखो आपने उदाहरण लाइन सर बद्धा सॉल्व करवाना जे ध्यान रखो आपने सौ प्रथम उदाहरण नंबर एक लइए जे ध्यान रखो सौ प्रथम आपने उदाहरण नंबर एक लइए जे उदाहरण नंबर एक पेज नंबर पिस्तालीस ध्यान रखो आजे पहलो बीजू अने त्रीजू उदाहरण थशे छोकराओ ध्यान रखो विद्यार्थी मित्रों ध्यान रखो चलो उदाहरण नंबर एक पहला हेडिंग वाँचो जो राम अने श्याम छ जेम चार ना प्रमाण में नफो नुकसान वेचता भागीदार जे अंडरलाइन करजो छ जेम चार चलो आपणी छेल्ली तारीख छे 31/3/17 चलो विद्यार्थी मित्रों हवे हवालानी टीक करिए विद्यार्थी मित्रों हवालानी टीक करिए पहलो हवालो आखा स्टॉक 45,000 छे विद्यार्थी मित्र आखा स्टॉक ना हवालानी टीक ना था चलो आगे बीजो हवा मूड़ी पर वार्षिक 5% व्याज आपवानुं विद्यार्थी मित्रों मूड़ी पर व्याज चलो टिक करो जमा बाजू जुओ मूड़ी आपी छे जमा बाकी में जुओ मूड़ी आपी छे चलो एमा नेमा उपाड़ पर 10% व्याज वसूल करवानुं जे उधार बाजू पहली ज एंट्री उपाड़ पर टिक करो चलो तीजो हवा यंत्र पर 10% फर्निचर पर 5% घसारो गणो चलो टिक करो यंत्र अने फर्निचर यंत्र अने फर्निचर ऊपर टिक करो अगर जा दीवादार पर 5% गालखाद अनामत आपवानी छे दीवादार पर 5% गालखाद अनामत चलो दीवादार ऊपर टिक करो जुओ उपाधि नीचे छे उपाधि नीचे छे अगर 5 नंबर चुकवाना बाकी खर्चमां पगार परचूरण खर्च ने भाड़ू जो चुकवाना बाकी खर्च में 3 टीक थशे एक पगार ऊपर टीक करो बीजी टीक करो परचूरण खर्च ऊपर तीजी टीक करो भाड़ा ऊपर छल्ला हवाला छल्लो हवालो ध्यान रखो विद्यार्थी मित्रों छल्लो हवालो मीनिंगलेस छे शू कीधु जुओ भागीदारी करारनामानी जोगवाई प्रमाणे नुकसान होय तो पण मूड़ी पर व्याज आपवुं એટલે આનો મીનિંગ શું નફો થાય કે નુકસાન થાય મૂડી પર વ્યાજ તો આપવાનું છે એમ કે મીનિંગલેસ છે આની અસર થતી નથી ધ્યાન રાખજો ચલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલા ઉદાહરણ નંબર 1 સોલ્વ કરો સૌથી પહેલા હું તમને સોલ્વ કરાવું છું આંતરિક હવાલો જુઓ ઉદાહરણ નંબર 1 માં આંતરિક હવાલો છે ભાડાપટ્ટાનું મકાન ધ્યાન રાખજો ઉદાહરણ નંબર 1 માં ભાડાપટ્ટાનું મકાન આંતરિક હવાલો ચલો પહેલા એ સોલ્વ કરી દો આપણે કરેલું જ છે સ્વાધ્યાયના દાખલા જો ભાડાપટ્ટાનું મકાન લખાશે મિલકત લેણા બાજુ ભાડાપટ્ટાનું મકાન વિદ્યાર્થી મિત્રો ₹7,000 તમને ખબર છે ભાડાપટ્ટાનો પોઈન્ટ આવે એટલે આંખ બંધ કરીને આ સૂત્ર મૂકી દેવા વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો ભાડાપટ્ટાનો પોઈન્ટ આવે એટલે આંખ બંધ કરીને આ સૂત્ર મૂકી દેવાનું જુઓ અહીંયા મૂકું છું અહીંયા ને અહીંયા ગણતરી કરું છું માડી વાળે ભાડાપટ્ટો બરાબર રકમ ભાગ્યા વર્ષ ગુણ્યા મહિના ભાગ્યા 12 વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો ભાડાપટ્ટાનો પોઈન્ટ આવે એટલે આંખ બંધ કરીને આ સૂત્ર મૂકી દેવા ચલો કિંમત મૂકો તમે ક્યારે ભાડે રાખ્યું તું એ તારીખ નથી આપી ધ્યાન રાખજો એટલે 12 મહિના આપણે ભાડે રહ્યા વાંચો 7,000 રૂપિયા
रकम 7000 भाग्या केटला वर्ष माटे भाड़े राखी जुओ 4 वर्ष महीना बारे 12 महीना तारीख नहीं लखी विद्यार्थी मित्र एटले महीना बारे 12 महीना आवशे चलो जवाब आवशे 1750 જવાબ આવશે 1750 ભાડાપટ્ટો માંડીવાળેલ ભાડાપટ્ટો ચલો એન્ટ્રી જુઓ આની બે એન્ટ્રી માંડીવાળેલ ભાડાપટ્ટાની આ ત્રીજી વાર આમાંથી 12 માંડીવાળેલ ભાડાપટ્ટો 1750 7000 માંથી 1750 બાદ કરું ભાગવાન 150 બીજી એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે નફા નુકસાનની ઉધાર બાજુ માંડી વાળે ભાડા પટો કેટલો આવ્યો તો 1750 પહેલો આંતરિક હવાલો વિદ્યાર્થી મિત્ર પતી ગયો જો બીજો આંતરિક હવાલો ગીતાની 8% લોન ગીતા એ ભાગીદાર નથી ધ્યાન રાખજો ગીતા એ ભાગીદાર નથી ગીતાની 8% લોન આ પણ 5મી 6ઠી વાત પોઈન્ટ લોન લખાશે મૂડી દેવા બાજુ 8% જો વિદ્યાર્થી મિત્રો તમે લોન લીધી છે 1/10 તમે લોન લીધી છે 1/10 અંદર રાખું 15000 અંદર રાખું 15000 ગીતાની 8% લોન અંદર રાખો ધ્યાન રાખજો 15000 હવે જો 1/10 લોન લીધી છે 10, 11, 12, 1, 2, 3, 6 મહિનાનું વ્યાજ ગણીશું જુઓ ગણતરી કરું અહીંયા ગણતરી કરું જો ધ્યાન રાખજો લોન પર વ્યાજ 15000 કેટલા ટકા છે 8% 6 મહિના એટલે 6 12 વિદ્યાર્થી મિત્રો 600 રૂપિયા વ્યાજ આવશે કેટલા રૂપિયા વ્યાજ આવશે 600 રૂપિયા આને કહેવાય ચૂકવવાનું બાકી વ્યાજ આમાં ઉમેરાય વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા 15 600 અને વ્યાજ ચૂકવવાનો જેટલે આપણો ખર્ચ થાય વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ગીતાની લોન પર વ્યાજ 600 રૂપિયા વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલા દાખલામાં મેં આંતરિક હવાલા તમને ક્લિયર કરાયા ગણતરી સાથે ચલો હવે દાખલાની બાકીઓ જોઈ લઈએ દાખલાની બાકીઓ જોઈ લઈએ ચલો પહેલા ઉધાર બાકી ચલો ઉપાડ વિદ્યાર્થી મિત્રો ઉપાડ ક્યાં લખાય મૂડી ખાત બે ભાગીદાર છે જુઓ બે ભાગીદાર છે રામ અને શ્યામ ભાગીદારના નામ લખું રામ અને શ્યામ ધ્યાન રાખજો બે ભાગીદાર છે ચલો વિદ્યાર્થી મિત્રો ઉપાડ ક્યાં લખાય દાખલો સોલ્વ કરવાનો છે દાખલો ગણવાનો નથી ધ્યાન રાખજો ચલો ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય ચલો એ પછી દેવાદારો દેવાદાર ક્યાં લખીશું વિદ્યાર્થી મિત્રો મિલકત લેણા બાજુ લખીશું ચલો આગળ પહેલી 1/4 નો સ્ટોક છે સરુનો સ્ટોક ક્યાં લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ ચલો વેચાણ પરત ની એન્ટ્રી શું થશે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ ચલો આગળ રોકડ શિલ્લક આવડે છે મિલકત લેણા બાજુ ખરીદી આવડે છે ચલો આપેલ વટાવ ક્યાં લખીશું નફા નુકસાનની ઉધાર બાજુ ચલો આગળ ગલખાત વિદ્યાર્થી મિત્રો ગલખાતનો કોઠો બનાવીશું ચલો અહીંયા ધ્યાન હું અહીંયા બનાવું છું ગલખાત નફા નુકસાન ખાતામાં કોઠો કા વત્તા ગલખાત હ વત્તા ગલખાત અનામત હ માઇનસ ગલખાત અનામત કા વિદ્યાર્થી મિત્રો ગલખાત આપી 400 રૂપિયા કાની ગલખાત આપી કાની 400 ગલખાતના કોઠામાં ચલો આગળ જઈએ યંત્ર 18250 વિદ્યાર્થી મિત્રો હું લખું છું અંદર ટીક છે એટલે અંદર 18250 આગળ જાઓ યંત્ર પર ઘસારો જુઓ નિયમ આવ્યો દાખલા નંબર 15 વાળો યંત્ર પર ઘસારો જુઓ કા ને હ બંનેમાં આપેલો મેં નિયમ ફરીવાર બોલી જાઉં જ્યારે કા ને હ બંનેમાં ઘસારો આપેલો હોય ત્યારે કાનો ઘસારો
એમાં મિલકતમાં ઉમેરી દેવો ચલો વત્તા ઘસારો કાનો જો કેટલા રૂપિયા દે 1750 સરવાળો 20000 હવાલાની લીટી છોડો હવાલાની ને લીટી છોડો ચલો આગળ ફર્નિચર આપણે જે વિદ્યાર્થી મિત્રો મિલકત લેણા બાજુ ચલો પરચુરણ ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ પાડાપટ્ટાનું મકાન પતી ગયું ચલો પાઘડી મિલકત લેણા બાજુ વિદ્યાર્થી મિત્રો ચલો વેપાર ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ ચલો ભાડું અને વેરા નફા નુકસાનની ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ બેંક વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર બાજુ પગાર નફા નુકસાનની ઉધાર બાજુ અંદર હવાલો આપ્યો છે ધ્યાન રાખજો મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ અગાઉથી ચૂકવેલ વીમો વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ વીમો આપણું લેણું કહેવાય મિલકત લેણા બાજુ લખીશું ચલો આગળ મૂડી મૂડી ક્યાં લખાય મૂડી ખાતાની જમા બાજુ કયા નામે લખીશું વિદ્યાર્થી મિત્રો બાકી આગળ લાવ્યા જો આગની મૂડી 80000 રામની મૂડી 80000 શ્યામની મૂડી 70000 ચલો હું અહીંયા ઉપાડ આપેલો છે એ લખી નાખું જરા રામનો 18000 શ્યામનો 16000 ચલો આગળ લેણદાર મૂડી દેવા બાજુ લખીશું હવાલો નથી આપ્યો 72 ખરીદ પરત વિદ્યાર્થી મિત્રો આવડે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી 12 બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ વેચાણ આવડે છે ગાલખાત અનામત જો વિદ્યાર્થી મિત્રો ગાલખાત અનામત ગાલખાતના કોઠામાં કાની ગાલખાત અનામત ગાલખાતના કોઠામાં કાની ચલો મજૂરીના બાકી દેવા મજૂરીના બાકી દેવા મૂડી દેવા બાજુ ગીતાની 8% લોન થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો દેવી હુડી મૂડી દેવા બાજુ જો કાચા સરવૈયાની એક એન્ટ્રી જેટલી હતી એટલી બધી પતી હવે વિદ્યાર્થી મિત્રો હવાલા ચલો ઉદાહરણ નંબર 1 માં હવાલા હું ચોક બદલું છું ચલો પહેલો હવાલો આકાશ સ્ટોક 45000 છે જેની બજાર કિંમત 10% વધ્યું છે આપણો નિયમ યાદ કરો આખા સ્ટોકમાં વધુ વાળું વિધાન ધ્યાનમાં લેવાય નહીં તો વિદ્યાર્થી મિત્રો પહેલા વધુ વાળા વિધાન ઉપર લીટી દોરી દો વધુ વાળા વિધાન ઉપર લીટી દોરો વધુ વાળું વિધાન ધ્યાનમાં ના લેવાય તો તમારો આખા સ્ટોક 45000 જ થયો ચલો આખા સ્ટોકની બે એન્ટ્રી આખા સ્ટોકની બે એન્ટ્રી શું થાય એક વેપાર ખાતાની જમા બાજુ વેપાર ખાતાની જમા બાજુ બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ વેપાર ખાતાની જમા બાજુ બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ ચલો બીજો હવાલો મૂડી પર 5% વ્યાજ આપો વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ બધાને એન્ટ્રી ખબર હશે મૂડી પર વ્યાજ જુઓ આ રહી મૂડી આના 5% આના 5% આના 5% બીજી એન્ટ્રી ક્રોસ વિદ્યાર્થી મિત્રો જો બીજી મૂડી પર વ્યાજની બે એન્ટ્રી મોઢે પર નાખો એક અહીંયા બીજી એન્ટ્રી ક્રોસ કેવી રીતે લખાશે મૂડી પર વ્યાજ રામ અને શ્યામ ઓકે ચલો એમાં એમાં જુઓ ઉપાડ પર 10% વ્યાજ આપો ઉપાડ પર વ્યાજ વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ 10% જો આ રહ્યો ઉપાડ આના 10% આના 10% બીજી એન્ટ્રી ક્રોસ બીજી એન્ટ્રી ક્રોસ અહીંયા ઉપાડ પર વ્યાજ રામ અને શ્યામ રકમ અંદર સરવાળો 12 લખીશું રકમ અંદર સરવાળો 12 લખીશું ચલો આગળ યંત્ર પર 10% ફર્નિચર પર 5% વિદ્યાર્થી મિત્રો યંત્ર પર ઘસારો આને ઉપર ગણાશે ધ્યાન રાખજો યંત્ર પર ઘસારો 20000 ઉપર ગણાશે યંત્રમાંથી બાદ 10% યંત્રમાંથી બાદ બીજી એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો ફર્નિચરમાંથી બાદ નફા નુકસાનની ઉધાર બાજુ ચલો હવાલા નંબર 3 પૂરો હવાલા નંબર 4
દેવાદાર પર 5% ગાલખા જનામતા હવાલાની કહેવાય દેવાદાર પર ગાલખા જનામતની એન્ટ્રી બધાય મોટે કરી વિદ્યાર્થી મિત્રો દેવાદારમાંથી બાદ મિલકત લેના બાજુ દેવાદારમાંથી બાદ અને ગાલખાતના કોઠામાં ગાલખા જનામત હવાલાની ગાલખા જનામત હવાલાની અહીં આવશે પછી કોઠાનો સરવાળો બાદબાકી કરી બાર કાઢ નાખવાની ચલો હવે અહીંયા 5 નંબરનો હવાલો ચૂકવવાના બાકી ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચા એમાં જુઓ પગાર ચૂકવવાના બાકી ખર્ચા એમાં જુઓ પગાર આપણો નિયમ બાકી બાકી ઉમેરાય અગાઉ અગાઉ વાત થાય એમાં ચૂકવવાના બાકી પગાર વિદ્યાર્થી મિત્ર એન્ટ્રી બોલો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે પગાર લખ્યો નફા નુકસાનની ઉધાર બાજુ તમે જે પગાર લખ્યો એમાં ઉમેરાય વત્તા ચૂકવવાન બાકી પગારમાં ઉમેરાય અને ચૂકવવાન બાકી આપણું દેવું કહેવાય મૂડી દેવા બાજુ ચૂકવવાન બાકી પગાર ફરીવાર ચૂકવવાનો બાકી પગાર એ નફા નુકસાનની ઉધાર બાજુ પગારમાં ઉમેરાય અને ચૂકવવાન બાકી આપણું દેવું મૂડી દેવા બાજુ એમાં એમાં જુઓ પરચુરણ ખર્ચ ચૂકવવાન બાકી એન્ટ્રી બોલો નફા નુકસાનની ઉધાર બાજુ પરચુરણ ખર્ચમાં ઉમેરાય અને મૂડી દેવા બાજુ ચલો ત્રીજું ભાડું સેમ એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ ભાડામાં ઉમેરાય અને મૂડી દેવા બાજુ ત્રણેયની સરખી એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો અને છેલ્લો હવાલો છઠ્ઠો મિનિંગલેસ છે જો ઉદાહરણ નંબર 1 કમ્પ્લીટ થયું તમારું ઉદાહરણ નંબર 1 કમ્પ્લીટ થયું હવે વિદ્યાર્થી મિત્રો જુઓ ઉદાહરણ નંબર 2 વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 પેજ નંબર 48 ઉદાહરણ નંબર 2 પેજ નંબર 48 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે ને કોપી ટુ કોપી ત્યાં લખી નાખજો ઉદાહરણ 2 એટલે કોપી ટુ કોપી સ્વાધ્યાયનો 11મો દાખલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 11મો દાખલો આના જેવો છે સ્વાધ્યાયનો 11મો દાખલો યાદ કરો સુધારેલ વેપાર ખાતા વાળો દાખલો એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાં લખી નાખો ઉદાહરણ 2 એટલે સ્વાધ્યાયનો 11મો દાખલો ક્લિયર થોડી વાર બંધ કરો ઉદાહરણ નંબર 3 સોલ્વ કરીએ જ આપણે ઉદાહરણ નંબર 3 પેજ નંબર 51 સોલ્વ કરી પેજ નંબર 51 ઉદાહરણ નંબર 3 ચલો જુઓ હેડિંગમાં નફા નુકસાનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્ર આપ્યું નથી હેડિંગમાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું લખી નાખો ત્યાં 1:1 નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું 1:1 લખી નાખો ચલો હવાલાને ટીક કરીએ પહેલો હવાલો જુઓ મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આપ્યું ટીક કરો મૂડી અને ઉપાડ ઉધાર બાજુ જુઓ ઉપાડ છે જમા બાજુ જુઓ મૂડી છે ચલો બીજો હવાલો આખા સ્ટોક 15,000 નો છે જેની બજાર કિંમત 12,000 છે વિદ્યાર્થી મિત્રો મેં નિયમ કીધો જે યાદ ના હોય જ્યારે આખા સ્ટોકની બે કિંમત આપેલી હોય ત્યારે બેમાંથી ઓછી ધ્યાનમાં લેવાય એટલે ઓછી રકમ આપી જેને બોક્સમાં કરી નાખો આખા સ્ટોકમાં બે કિંમત આપેલી હોય આખા સ્ટોકમાં બે કિંમત આપેલી હોય ત્યારે બેમાંથી ઓછી ધ્યાનમાં લેવાય એટલે ઓછી કિંમત છે એને બોક્સમાં મૂકી દો એ ધ્યાનમાં લઈશું ચલો આખા સ્ટોકના હવાલાની ટીક ના થાય આગળ સ્ટેશનર ત્રીજો હવાલો જુઓ સ્ટેશનરી ખર્ચ ઉપર ચલો સ્ટેશનરી ખર્ચ ઉપર ટીક કરો ચલો આગળ ચોથો હવાલો મજૂરી ઉપર છે મજૂરી ઉપર ટીક કરો પાંચમો હવાલો ભાડું અને વટાવ ઉપર છે ચોથો હવાલો પાંચમો હવાલો ભાડું અને વટાવ જમા બાકીમાં જુઓ જમા બાકી જુઓ આપેલું છે ચલો છઠ્ઠા હવાલામાં જુઓ 3 હવાલા છે પહેલો ગાલખાત છે બીજો ગાલખાત અનામત છે ત્રીજો વટાવ અનામત વિદ્યાર્થી મિત્રો 3 હવાલા છે દીવાદાર ઉપર દીવાદારનું અહીંયા નામ ગ્રાહકો આપ્યું છે ગ્રાહકો લખ્યું ત્યાં બાજુમાં લખો દીવાદાર ગ્રાહક લખ્યું ત્યાં બાજુમાં લખો દીવાદાર 3 ટીક થશે 3 હવાલા છે
દેવાદાર ઉપર ત્રણ ટીક થશે। ચલો આગળ સાતમો વાલો મોટર કાર પર ઘસારો। સાતમો વાલો મોટર કાર પર ઘસારો, ધ્યાન રાખજો। સાતમો વાલો મોટર કાર પર ઘસારો ટીક કરો અને આઠમા વાલાની 2000 નો માલ આગમાં બળી ગયો। વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો। એની ટીક યાદ કરો ખરીદી ઉપર થશે। ખરીદી ઉપર થશે, આગમાં બળી ગયેલ માલ એટલે ખરીદી ઉપર ટીક કરો। ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો દાખલો શરૂ કરીએ। પહેલા આપણે લઈએ આંતરિક હવાલો। વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે આંતરિક હવાલો પતાવી દઈએ એટલે તમારું પૂરેપૂરું ધ્યાન રહે। એક જ આંતરિક હવાલો આપ્યો છે, 6% રોકાણ। જુઓ, 6% રોકાણ એક જ આંતરિક હવાલો આપ્યો, પણ સામે જુઓ જમા બાકીમાં રોકાણ પર વ્યાજ પણ આપ્યું। જુઓ, 6% રોકાણ આપ્યા છે, 1/4 એકર, સામે જુઓ રોકાણ પર વ્યાજ બી આપ્યું, બંને કરે ધ્યાન રાખજો। આંતરિક હવાલો લો, અહીંયા ધ્યાન, 6% રોકાણ। વિદ્યાર્થી મિત્રો, 12 પણ લખી શકાય, જો હું અલગ એક વાક્ય અંદર ના ટ્રક 12 લખું અને સામે જુઓ રોકાણ પર વ્યાજ પણ આપ્યું, એ લખાય નફા નુકસાનની જમા બાજુ 300। હવે જુઓ, તમે રોકાણ કરી વિદ્યાર્થી મિત્રો 1/4 મહિના 12 મહિના આવે, કરો 10,000 ના 6%। વિદ્યાર્થી મિત્રો, 10,000 ના 6% કરો કેલ્ક્યુલેટર ઉપર, 600 રૂપિયા વ્યાજ આવે। 600 રૂપિયા વ્યાજ આવે, અહીંયા ધ્યાન રાખજો, 10,000 ના 6% 600 રૂપિયા વ્યાજ આવે। એમાંથી જુઓ 600 માંથી વિદ્યાર્થી મિત્રો 300 તો આપણને મળેલું છે, 600 માંથી 300 મળેલું છે, તો મળવાનું બાકી રોકાણનું વ્યાજ કેટલું થયું? 300। મળવાનું બાકી રોકાણનું વ્યાજ કેટલું થયું? 300 થઈ ગયા, 600, અને મળવાનું બાકી આપણું લેણું, અહીંયા મળવાનું બાકી રોકાણનું વ્યાજ કેટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો? 300। ફરી વાર 6% રોકાણ, 12 મહિનાનું વ્યાજ છે 600, 600 માંથી જુઓ આપણને વ્યાજ આપ્યું છે 300, તો મળવાનું બાકી 300। બીજું લેણા બાજુ, ચલો આંતરિક હવાલો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ। ચલો એન્ટ્રીઓ બોલવાનું શરૂ કરો, પહેલા ઉધાર બાકી ઉપાડ। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ તો વારંવાર ઉપાડ ક્યાં લખાય? મૂડી ખાતાની ઉધાર બાજુ। ઉપાડ ક્યાં લખાય? મૂડી ખાતાની ઉધાર બાજુ, ધ્યાન રાખજો। પછી આપણે જુઓ શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, બરાબર છે? ચલો અહીંયા ધ્યાન, ગ્રાહકો એટલે વિદ્યાર્થી મિત્રો દેવાદાર। ચલો અહીંયા લખો દેવાદાર 29,000। જો વિદ્યાર્થી મિત્રો 3 ટીક છે, 6 લીટી છોડવાની, દેવાદાર 29,000 3 ટીક। ચલો ખરીદી આપણે છે, મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ અંદર 2 લીટી છોડજો। લેણી હુંડી મિલકત લેણા બાજુ વિદ્યાર્થી મિત્ર હવાલો નથી, 6% રોકાણ પતી ગયું, પગાર નફા નુકસાનની ઉધાર બાજુ, રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ, આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ, ધ્યાન રાખજો માલ પરત, જો માઇનસ ખરીદ પરત, માઇનસ વેચાણ પરત, જો માલ પરત, વિદ્યાર્થી મિત્રો ઉધાર બાકી આપી એટલે વેચાણ પરત જુઓ લખો, બરાબર છે? ચલો આગળ ગલખાત ના કોઠા વિદ્યાર્થી મિત્રો લખું છું, 400 રૂપિયા કાની, અમુક એન્ટ્રી હું લખીશ, સ્ટેશનરી ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ, હવાલો જે અંદર 2 લીટી છોડજો, ઓફિસ ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ, હવાલો નથી બહાર કાઢજો। ચલો આગળ મોટર કાર મિલકત લેણા બાજુ હવાલો છે, અંદર 2 લીટી છોડજો, મકાન મિલકત લેણા બાજુ હવાલો નથી બહાર કાઢજો, અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ ધ્યાન રાખજો, અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ
મિલકત લેણા બાજુ ચલો આગળ જઈએ અગાઉથી ચૂકવેલો ઓફિસ કર મિલકત લેણા બાજુ ચલો મૂડી મૂડી લખીશું મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાગ્યા ચલો આગળ વેપારીઓ વેપારીઓ એટલે લેણદાર લખપતિયા બાજુમાં લેણદાર મૂડી દેવા બાજુ લખીશું હવાલો નથી સીધી બાર રકમ વેચાણ વેચાણ લખીશું વેપાર ખાતાની જમા બાજુ ચલો આગળ હવાલો નથી બાદબાકી કરીને બાર કાઢી નાખજો ચલો દેવી મૂડી મૂડી દેવા બાજુ લખીશું રોકાણ પરવ્યાજ વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ લખીશું હવાલો નથી રકમ બાદ ચલો પરત પરતમાં જમા બાકી એટલે ખરીદ પરત પરતમાં જમા બાકી એટલે ખરીદ પરત ખરીદીમાંથી બાદ તા વિદ્યાર્થી મિત્રો ચલો આગળ મળેલ ભાડું નફા નુકસાનની જમા બાજુ હવાલો જે અંદર બે લીટી છોડો મળેલ વટાવ નફા નુકસાનની જમા બાજુ નફા નુકસાનની જમા બાજુ હવાલો છે અંદર બે લીટી છોડજો ચલો આગળ ગલખાદ અનામત જો ગલખાદ અનામત કાની ગલખાદ અનામત કાની હું લખું છું વિદ્યાર્થી મિત્રો 2000 ચલો આગળ ઉપાડથી ગયેલ માલ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ઉપાડથી ગયેલ માલ ત્યાં લખજો ખરીદીમાંથી બાદ થાય જો હું લખું છું માઇનસ ઉપાડથી ગયેલ માલ વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો ખરીદીમાંથી બાદ થાય 740 ખરીદીમાંથી બાદ થાય 700 જુઓ આમાંથી આ બાદ કરજો આમાંથી આ નીકળી જાય બાર હજુ હવાલો છે ચલો ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ ધ્યાન રાખજો ચલો હવાલા ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો હવાલા ચાલુ કરીએ છીએ ચલો પહેલો હવાલો જુઓ મૂડી પર વ્યાજ 5% અને ઉપાડ પર વ્યાજ 10% 6 મહિનાનું પહેલા મૂડી પર વ્યાજ ચલો બે એન્ટ્રી મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ બીજી એન્ટ્રી ક્રોસ મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ બીજી એન્ટ્રી ક્રોસ ઉપાડ પર વ્યાજ મૂડી ખાતાની ઉધાર બાજુ બીજી એન્ટ્રી ક્રોસ આવડે એવું જે બધા દાખલામાં આ પોઈન્ટ આવી ગયો ચલો બીજો હવાલો વિદ્યાર્થી મિત્રો આખા સ્ટોક આપણે ધ્યાનમાં લઈશું 12,000 રૂપિયા આખા સ્ટોક બે કિંમત આપેલી હોય ત્યારે બેમાંથી ઓછી ધ્યાનમાં લેવાય એટલે 12,000 રૂપિયા ધ્યાનમાં લઈશું વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ બીજી એન્ટ્રી ચલો આગળ સ્ટેશનરી ખર્ચ ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ ચૂકવવાનો બાકી ધ્યાન રાખજો નફા નુકસાનની ઉધાર બાજુ નવા નુકસાનની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાં ઉમેરાય અને ચૂકવવાનું બાકી આપણું દેવું છે એટલે મૂડી દેવા બાજુ ધ્યાન રાખજો આગળ મજૂરી 400 અગાઉથી ચૂકવેલ અગાઉ બાદ થાય વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરીમાંથી બાદ વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરીમાંથી બાદ અને અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય મિલકત લેણા બાજુ ધ્યાન રાખજો ચલો આગળ જઈએ પાંચમો હવાલો 200 ભાડું અગાઉથી મળેલ છે અગાઉ બાદ થાય જોવા રહ્યું ભાડું એમાંથી બાદ માઇનસ અગાઉથી મળેલ ભાડું છે રૂપિયા 200 નફા નુકસાનની જમા બાજુ ભાડામાંથી બાદ નફા નુકસાનની જમા બાજુ ભાડામાંથી બાદ અને અગાઉથી મળેલ ભાડું આપણું દેવું છે અગાઉથી મળેલ ભાડું આપણું દેવું છે એટલે મૂડી દેવા બાજુ ચલો આગળ વટાવ મળવાનો બાકી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આ હવાલો ખોટો કે વટાવ કોઈ દિવસ ચૂકવવાનું બાકી ના હોય મળવાનું બાકી ના હોય અગાઉથી મળે કોઈ દિવસ વટાવ હોય જ નહીં એટલે આ જે હવાલો આપ્યો છે જરા ખોટો કહેવાય વટાવમાં હોય જ નહીં આપણે પણ આપ્યો છે તો આપણે કરી નાખીએ મળવાનો બાકી ઉમેરાય આ રહ્યો વટાવ બાકી ઉમેરાય વત્તા મળવાનો બાકી વટાવ રૂપિયા કેટલો આપ્યો છે 40
અને મળવાનો બાકી એટલે આપણું લેણું થયું, મળવાનો બાકી વટા આપણું લેણું થયું 40 રૂપિયા. ચલો આગળ, હવે મેઈન પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે વાલા મેઈન. ચલો ગ્રાહક એટલે દેવાદાર, દેવાદારમાંથી 1000 ગાલખાટ માંડી વાળો. ચલો પહેલા ગ્રાહક એટલે દેવાદાર, દેવાદારમાંથી 1000 ગાલખાટ માંડી વાળો. ચલો બે એન્ટ્રી, પહેલા ગાલખાટ કોની કહેવાય, હવાલાની 1000 બાદ બાકી 28, હવાલો ચાલુ છે 28000. બીજી એન્ટ્રી ગાલખાટના કોઠામાં ગાલખાટ હવાલાની 1000. પછી જુઓ ગાલખાટ અનામત આપવાનું કીધું 5%. ચલો આપું ગાલખાટ અનામત હવાલાની 5%. કોના 5%? છેલ્લી રકમ. કોના 5%? છેલ્લી રકમ 28000 ના 5%, 1400. 28000 ના 5%, 1400. બાદ બાકી 26600. બીજી એન્ટ્રી ગાલખાટના કોઠામાં 1400. જો વિદ્યાર્થી મિત્રો, કોઠો ભરાઈ ગયો, કોઠાનો સરવાળો કરીને બાદ બાકી કરીને બાદ કાઢીએ. ચલો 1400 અને 400 1800 અને 1000 2800. 2800 માંથી 2000 એટલે 800. જો વિદ્યાર્થી મિત્રો, દેવાદાર ઉપર કમ્પ્લીટ કામ કોઠાનું કોઈને ના આવડતું હોય તો જોઈ લેજો. હજુ દેવાદાર ઉપર ત્રીજો હવાલો વટાવ અનામત. જો વટાવ અનામત આપણને કીધો છે, જુઓ વટાવ અનામત 2% માઇનસ વટાવ અનામત. વિદ્યાર્થી મિત્રો, દેવાદાર માંથી બાદ થાય વટાવ અનામત ની બે એન્ટ્રી આપણે કોઢે કરેલી, દેવાદાર માંથી બાદ થાય અને નફા નુકસાન ની ઉધાર બાજુ 2%. કોના? છેલ્લી રકમ ના 2%. 26600 ના 2% એટલે 532 આવશે. 26600 ના 2% બાદ બાકી બાદ. અને વટાવ અનામત ની બીજી એન્ટ્રી, દેવાદાર પર વટાવ અનામત ની બીજી એન્ટ્રી નફા નુકસાન ની ઉધાર બાજુ, દેવાદાર પર વટાવ અનામત કેટલા રૂપિયા આવ્યો? 532. દેવાદાર માંથી બાદ, નફા નુકસાન ની ઉધાર બાજુ. ચલો આગળ જુઓ છેલ્લો હવાલો. વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો, છેલ્લો હવાલો વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો. 2000 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપની 80% દાવો મંજૂર કર્યો. ધ્યાન રાખજો, ત્રણ એન્ટ્રી થશે. યાદ હોય તો 11 માં આપણે આંગણ માં ત્રણ એન્ટ્રી કરતા હતા. બીજું વાર્ષિક હિસાબ 11 માં પણ આ પોઈન્ટ હતો. 2000 નો માલ આગમાં બળી ગયો, 80% વીમા કંપનીએ મંજૂર કર્યા. પહેલા તો કેલ્ક્યુલેટર ઉપર 2000 ના 80% કરો 1600 રૂપિયા. ચલો પહેલા 80% ની નીચે લખો 1600, 80% ની નીચે લખો 1600, એટલે વિદ્યાર્થી મિત્રો 400 રૂપિયા નુકસાન થયું. 400 રૂપિયા નુકસાન થયું, 2000 નો માલ બળી ગયો, વીમા કંપનીએ 1600 રૂપિયા મંજૂર કર્યા, 400 નુકસાન થયું. ચલો એન્ટ્રી કરીએ, 2000 નો માલ આગમાં બળી ગયો. એન્ટ્રી યાદ કરો, આગમાં બળી ગયેલ માલ ખરીદીમાંથી બાદ થાય એટલે જુઓ માઇનસ, આ જે બાદ બાકી આવે એમાં આગમાં બળી ગયેલ માલ ખરીદીમાંથી બાદ જોઈ લો. ખરીદીમાંથી બાદ વીમા કંપનીએ 1600 મંજૂર કરે એટલે વીમા કંપનીએ મંજૂર કર્યા છે, જો આપ્યા નથી, આપણું લેણું થયું એટલે વીમા કંપનીએ મંજૂર કર્યા. વીમા કંપની ખાતે 1600 રૂપિયા મંજૂર કર્યા, વીમા કંપનીએ મંજૂર કર્યા, આપણું લેણું થયું 1600 અને 400 નુકસાન થયું. આને કહેવાય આખી થયેલ નુકસાન, આને કહેવાય આખી થયેલ નુકસાન નફા નુકસાન ની ઉધાર બાજુ, આખી થયેલ નુકસાન 400. ફરી વાર, 2000 રૂપિયા નો માલ આગમાં બળી ગયો ખરીદીમાંથી બાદ, ખરીદીમાંથી બાદ વીમા કંપનીએ મંજૂર કર્યા. વિદ્યાર્થી મિત્ર, વીમા કંપની શબ્દ આવે એટલે મિલકત લેણા બાજુ, મંજૂર કર્યા છે, હજુ મળ્યા નથી, આપણું લેણું થયું. વીમા કંપની 1600, 400 નુકસાન થયું, નફા નુકસાન ની ઉધાર બાજુ. અને છેલ્લો પોઈન્ટ,
जसने तेनु कमीशन बात कर्या पछी वत्ता नफा पर 10% कमीशन आपवानुं। विद्यालय मित्रो ध्यान राखजो, जसने तेनु कमीशन बात कर्या पछी कमीशन क्या शोधाशे? कमीशन जुओ, मैं तमने नियम कर्यो, कमीशन वाला वाक्य में बात शब्द हो तो सूत्र नंबर एक वापरवा, कमीशन वाला वाक्य में बात शब्द हो तो सूत्र नंबर एक वापरवा। जुओ हूँ तमने क्लियर करा, क्या थशे? आपणे फाळवणी खातानो सरवाळो करीशु, फाळवणी खातानो सरवाळो करीशु, એટલે જવાબ આવશે અહીંયા પેઢીનો નફો। જવાબ આવશે તમારે અહીંયા પેઢીનો નફો અહીંયા આવશે। આ નફો આવે પછી કમિશનનું સૂત્ર તમારે મૂકવાનું, ધ્યાન રાખજો, હું અહીંયા મૂકું છું। કમિશન બરાબર સૂત્ર નંબર 1, પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર 100 વત્તા 10, ધ્યાન રાખજો। कमीशन नो जाते करशो मैं शिखवाड, दाखला नंबर 10 मा मैं शिखवाड, मैं दाखला नंबर 10 मा शिखवाड जोजो, मैं तुमने दाखला नंबर 10 मा शिखवाड जोजो। पहला सरवाळो करजो, अही जे जवाब आवे पेटीनो नफो, पेटीनो नफो जे आवे कमीशन नो दर 100 वत्ता 10, એટલે કમિશન અંદર લખવાનું, જસને કમિશન આપવાનું છે, બીજી એન્ટ્રી ક્રોસ થશે, પછી આ નફામાંથી કમિશન બાદ કરો એટલે શું આવશે? વેચણી પાત્ર નફો અંદર આવશે, અને એ નફો યસ અને જસ વચ્ચે 1:1 માં ફાળવજો, અને એ નફો લખાશે અહીંયા। વિદ્યાર્થી મિત્ર જાતે કરશો તો વધારે આવડશે, ના આવડે તો મને પછી કહેજો, ઓકે? ધ્યાન રાખજો, દાખલાની અંદર આપણે ઉદાહરણ 1 પત્યું, આ વિડીયોમાં બે તો સ્વાધ્યાયનો બેઠો 11મો દાખલો ધ્યાન રાખજો, અને ઉદાહરણ 3 સોલ્વ કરાય। વિદ્યાર્થી મિત્રો આપણે આટલું રાખીએ છીએ।